એક માર્ક્સ આપીએ છીએ. Now it's your turn. Who will come, please? Where is the green ball? In the box. Good. Correct answer. Please sit down. તો એ ટીમને પણ એક માર્ક્સ મળે. Yes, who will come from the team A? Yes, please come. Ask question. Where is the book? Yes. In the table. Wrong answer. એટલે આ ટીમને માર્ક્સ મળશે નહીં. It is on the table. Yes. તો next. Yes, please come. તમારામાંથી કોઈ આવો અને yes, please come. Where is the green pen? Where is the, is it green? Look. Huh? Is it green or blue? Blue. Blue. So now ask question. Puchho. Where is the blue pen? Yes. Near the blue pen. Near the chair. Near the chair. This is correct answer. So એને આપણે માર્ક્સ આપીશું. ચાલો નેક્સ્ટ કોણ આવશે? પ્લીઝ કમ હિયર. આસ્ક ક્વેશ્ચન. વેર ઇઝ ધ મોબાઈલ? યસ. કોઈને જવાબ આવડતો હોય તો આ ગ્રુપ માંથી પૂછો. કોઈને ઇન ધ ટેબલ. સોરી, રોંગ આન્સર. ખોટો જવાબ છે એટલે માર્ક્સ મળશે નહીં. Where is the mobile? Near the table. Good. Chalo, next. હવે આ ગ્રુપ માંથી કોણ આવશે? Yes, who will come from A team? Please. Yes. Near the box. Yes, correct answer. Mobile is near the box. તો આપણે B team ને એક માર્ક્સ આપીશું. મજા આવે છે ને ગેમ રમવાની? તમારામાંથી કોઈ આવો. યસ પ્લીઝ. વેર ઇઝ ધ મોબાઈલ? ઓન ધ ટેબલ. ગુડ, કરેક્ટ આન્સર. ઓન ધ ટેબલ. તો એ ટીમને પણ એક માર્ક્સ મળે છે. યસ નેક્સ્ટ પ્લીઝ. Where is the green pen? Yes, where is the green pen? Ask, puchho. On the box. Sorry, wrong answer. To aa marks marse nahi. Where is the green pen? In the box. In the box. Please sit down. Yes, next. Near the table. Good, correct answer. A team ને આપણે એક માર્ક્સ આપીએ. It is near the table. Yes, કોઈને બાકી છે? કોઈની પાસે એક વસ્તુ? ગુડ. લેટ ચાલો જોઈએ કે કઈ ટીમને વધારે માર્ક્સ મળે છે. એ ટીમને 1, 2, 3 and 4 and B team 1 and 2. એનો મતલબ એ થયો કે એ ટીમ વિજેતા છે. પ્લીઝ ક્લેપ ફોર ઓલ. ગુડ. અહીંયા તમે જોઈ શકો છો કે લેંગ્વેજ ગેમની અંદર બાળકો ઇંગ્લિશમાં ખૂબ જ સરસ રીતે બોલતા હતા. કેટલાક બાળકોને ભૂલ પડતી હતી, બટ એટ ધેટ ટાઈમ તમે જોયું છે કે ટીચર્સ એને હેલ્પ કરતા હતા કે કેવી રીતે બોલી શકાય. કેટલીક ભૂલો પણ પડી, ત્યાં ત્યાં ટીચરે એને મદદ પણ કરી. સાથે સાથે સ્ટુડન્ટ્સ પણ જવાબ આપતા હતા, ત્યારે પણ ક્યાંક ક્યાંક એમને જ્યારે જરૂર હતી ત્યારે ટીચર હેલ્પ કરતા હતા. તો આપણે આ જ કામ કરવાનું છે, સપોર્ટરનું કામ કરવાનું છે, જેથી બાળકોને ખૂબ જ સરળતાથી આ આવડી જાય.
હવે લેંગ્વેજ ગેમની સાથે સાથે આપણે પણ એ પણ જોઈએ છીએ કે ડ્રિલિંગ કરવા માટે એક જુદી જુદી એક્ટિવિટીઝ અવેલેબલ છે. એના માટે આપણે એક્ટિવિટી ટ્રેઝર ફોરમાં પણ એક સરસ મજાની એક્ટિવિટી આપી છે, જેના દ્વારા બાળકો આનંદથી એ ડ્રિલિંગ પણ કરે છે અને સાથે સાથે આપણે એ પણ ચકાસી શકીએ કે બાળકોને આપણે આ સમગ્ર યુનિટ એક્ટિવિટી ટ્રેઝર ફોરમાં આપણે જે સમજાવ્યું છે તે એમને ખરેખર આવડ્યું છે કે નથી આવડ્યું, તો એ ચેક કરવા માટે પણ આ એક્ટિવિટીનો આપણે ઉપયોગ કરી શકીએ. આ એક્ટિવિટીમાં એક આપણે ચેન્જ કર્યો છે, જે આપણી પાસે જે નેવિગેટર છે એમાં આપી છે, એમાં એવું આપ્યું છે કે જ્યારે જવાબ સાચો હોય ત્યારે આપણે હસવાનું છે. તો અહીંયા ટીચરે હસવાની જગ્યાએ ક્લેપિંગ તાળી પડાવી છે. તો આવી જુદી જુદી એ એટલા માટે આપણે અલગ ટેકનિક અપનાવી છે કે કોઈ પણ એક્ટિવિટી ટેક્સ્ટબુકમાં આપી હોય તો એનો મતલબ એવો નથી કે એ જ કરાવી શકાય, એના કરતાં પણ વિશેષ જુદી જુદી ટેકનિક દ્વારા આપણે કરી શકીએ. આ તો આપણે એવું સમજીએ છીએ કે અહીંયા હસવાનું આપ્યું છે તો આપણે હસવાની જ ક્રિયા કરાવી જોઈએ, એવું નથી. આપણને અનુકૂળ પડે, બાળકોને સરળ પડે એવી જુદી જુદી વિવિધતાવાળી એક્ટિવિટી દ્વારા આપણે સમજાવી શકીએ. સો લેટ્સ સી ધ એક્ટિવિટી, એના દ્વારા કેવી રીતે સરળતાથી બાળકો જવાબ આપે છે એ આપણે જોઈએ. સ્ટુડન્ટ્સ, આપણે એક જુદી એક્ટિવિટી કરવાના છીએ જેમાં હું તમને એક પિક્ચર બતાવીશ અને એને લગતું એક વાક્ય બોલીશ. આઈ વિલ સ્પીક વન સેન્ટેન્સ. જો એ સેન્ટેન્સ એ ચિત્રને લગતું હોય અને સાચું હોય તો તમારે બધાએ ક્લેપિંગ કરવાનું. જો એ ખોટું હોય, તમને એમ લાગે કે આ વાક્ય તો સાહેબ ખોટું બોલ્યા, તો તમારે બધાએ કાન બંધ કરી દેવાના. અન્ડરસ્ટુડ? ઓકે, લેટ્સ સી ઓન ધ સ્ક્રીન. The book is under the table. Good. The book is on the table. The book is near the table. Good. A cat is in the tree. Nice. The cat is under the tree. The cat is under the tree. It is under the tree. A puppy is on the chair. On the chair. A puppy is under the chair. Good. Let's see next picture. What is it, student? Fish. Fish. A fish is in the water. Good. Next picture. A book is on the table. A book is near the table. Good. તમને બધાને બહુ સારી રીતે સમજાવી ગયું છે કે ઓન, ઇન અને અંડર ક્યાં એનો આપણે ઉપયોગ કરી શકીએ. વેરી ગુડ. અહીં આ એક્ટિવિટીમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્ટુડન્ટ્સ ખૂબ જ સરળતાથી જવાબ આપી શકે છે. એનો મતલબ એ છે કે આપણે જુદી જુદી એક્ટિવિટી દ્વારા જે સમજાવ્યું છે તે બાળકોએ ગ્રહણ કર્યું છે. હવે અહીંયા આપણે ક્લેપિંગ એ એક્ટિવિટી એ ક્રિયા દ્વારા આપણે સમજાવ્યું, તો એવી જ રીતે આ એક્ટિવિટીમાં જુદી જુદી ક્રિયાઓ જે તમે અગાઉ ટ્રેઝરમાં શીખી રહ્યા છો, એવી સ્નેપિંગ, સ્નેપ યોર ફિંગર્સ, ટેપ યોર નીઝ, એવા પ્રકારની જુદી જુદી ક્રિયાઓને પણ આ સાથે સામેલ કરી શકો છો. અને મિત્રો, માત્ર આ જ એક્ટિવિટી કે આ જ લેંગ્વેજ ગેમ કે આ જ રાઇમ દ્વારા પ્રેપોઝિશન શીખવી શકાય એવું નથી. આના સિવાય પણ અન્ય ટેકનિક્સ કે જેમાં વેરિએશન લાવી અને આપણે આ ખૂબ જ સરળતાથી પ્રેપોઝિશન ઇન, ઓન, અંડર, નિયર એ આપણે સમજાવી શકીએ છીએ. તો આઈ હોપ કે એક્ટિવિટી ટ્રેઝર ફોરમાં ઇન, ઓન, અંડર, નિયર આ પ્રેપોઝિશન શીખવવામાં આપને આ જે એક્ટિવિટી આપણે કરાવી છે તે બધી જ એક્ટિવિટીઝ આપણે ઉપયોગી થશે. ટ્રેઝર ફોરની એક્ટિવિટીઝમાં તમે એક રાઇમ્સ શીખ્યા અને કેટલાક વિડીયોઝ જોયા, જેમાં આપણે ઇન, ઓન, નિયર, અંડર જેવા પ્રિપોઝિશન્સનો ઉપયોગ શીખ્યા. હવે એક્ટિવિટી ટુમાં આપણે સ્ટોરી ટેલિંગ શીખીશું. લિસન એન્ડ એન્જોય, આ અંતર્ગત સ્ટોરી ટેલિંગ કેવી રીતે કરી શકાય તે જોઈએ. એક્ટિવિટી ટુમાં ધ લોસ્ટ બોલ વાર્તા આપેલી છે. આ વાર્તાને મોડેલ રીડિંગ કરી શકાય.
આ વાર્તાને પિક્ચર બતાવીને પણ આપણે સમજાવી શકાય. મોડેલ રીડિંગ કરતી વખતે રીડિંગ કરનારે ધ્યાન રાખવું જોઈએ કે સ્ટોરીના એક્સપ્રેશન બરાબર આવવા જોઈએ, આરોહ અવરોહ યોગ્ય હોવો જોઈએ, ઇન્ટોનેશન ટોન બરાબર આવવા જોઈએ. નાવ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ ડુ મોડેલ રીડિંગ ઓફ ધ સ્ટોરી. અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ. હી ગોઝ ઇન ટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ આસ્ક મિસ્ટર જ્હોન, હેવ યુ સીન માય બોલ? મિસ્ટર જ્હોન સેઝ, ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ. અર્ચિત સેઝ, નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ યલો. હી ગોઝ ઇન ટુ ધ ક્લાસ એન્ડ આસ્ક શાન, હેવ યુ સીન માય બોલ? શાન સેઝ, ધેર ઇઝ અ રેડ બોલ ઇન ધ કબર્ડ. નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ યલો, સેઝ અર્ચિત. અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક ધ ગાર્ડનર, હેવ યુ સીન માય બોલ? ધ ગાર્ડનર રિપ્લાયઝ, ધેર ઇઝ અ યલો બોલ ઇન ધ બાંબુ. નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ બિગ. ધ ગાર્ડનર સેઝ, ધેર ઇઝ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી. ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ બિગ એન્ડ યલો એન્ડ ઇટ હેઝ બ્લેક ડોટ્સ ઓન ઇટ, સેઝ અર્ચિત. ધ ગાર્ડનર સેઝ, ધેર ઇઝ અ બિગ યલો બોલ વિથ બ્લેક ડોટ્સ અંડર મિસ પઠાન્સ કાર, ધેટ્સ માય બોલ, ક્રાઇઝ અર્ચિત. આ ઉપરાંત ચિત્રો બતાવીને પણ વાર્તાની સમજ આપી શકાય. તો ચાલો આપણે ચિત્રોની સાથે સાથે વાર્તા કહેતા શીખીએ. અર્ચિત હેઝ લોસ્ટ હિઝ બોલ. હી ગોઝ ઇન ટુ ધ પ્લેગ્રાઉન્ડ એન્ડ આસ્ક મિસ્ટર જ્હોન, હેવ યુ સીન માય બોલ? મિસ્ટર જ્હોન સેઝ, ધેર ઇઝ અ બોલ નિયર ધ સ્વિંગ. અર્ચિત સેઝ, નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ યલો. હી ગોઝ ઇન ટુ ધ ક્લાસ એન્ડ આસ્ક શાન, હેવ યુ સીન માય બોલ? શાન સેઝ, ધેર ઇઝ અ રેડ બોલ ઇન ધ કબર્ડ. નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ યલો, સેઝ અર્ચિત. અર્ચિત ગોઝ ટુ ધ ગાર્ડન એન્ડ આસ્ક ધ ગાર્ડનર, હેવ યુ સીન માય બોલ? ધ ગાર્ડનર રિપ્લાયઝ, ધેર ઇઝ અ યલો બોલ ઇન ધ બાંબુ. નો, ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ બિગ. ધ ગાર્ડનર સેઝ, ધેર ઇઝ અ યલો બોલ અંડર ધ બનિયન ટ્રી. ધેટ્સ નોટ માય બોલ, માય બોલ ઇઝ બિગ એન્ડ યલો એન્ડ ઇટ હેઝ બ્લેક ડોટ્સ ઓન ઇટ, સેઝ અર્ચિત. ધ ગાર્ડનર સેઝ, ધેર ઇઝ અ બિગ યલો બોલ વિથ બ્લેક ડોટ્સ અંડર મિસ પઠાન્સ કાર, ધેટ્સ માય બોલ, ક્રાઇઝ અર્ચિત. શિક્ષક મિત્રો, અહીં વાર્તામાં આપણે જોયું ઇન, ઓન, નિયર, અંડર એ પ્રિપોઝિશન શીખીએ છીએ. આ પ્રિપોઝિશન્સ ઉપરાંત અગાઉ આપણે જે એક્ઝેક્ટિવ શીખી ગયા, રેડ બોલ, યલો બોલ, બિગ બોલ, એનો પણ આ વાર્તામાં ઉપયોગ થયો છે. જ્યારે કોઈ પણ વિષયવસ્તુ હોય ત્યારે તેમાં અગાઉ શીખવેલા વિષયવસ્તુનું દ્રઢીકરણ એટલે કે ડ્રિલિંગ થાય છે. આ ઉપરાંત આ વાર્તાને વધુ સારી રીતે પણ રજૂ કરી શકાય તેના માટે વિદ્યાર્થીને વર્ગની બહાર લઈ જઈ અને જુદા જુદા સ્થળ અને જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી અને વાર્તાને નાટ્યકરણ સ્વરૂપે પણ ભજવી શકાય. હવે આપણે જોઈએ કે પ્રિપોઝિશન ઇન, ઓન, અંડર, નિયર નો ઉપયોગ વધુ સારી રીતે, વધુ ડ્રિલિંગ કરવા માટે ચિત્રોની મદદથી કઈ રીતે કરી શકાય. તો ચિત્રોની મદદથી આ પ્રિપોઝિશનના ડ્રિલિંગ માટે એક એક્ટિવિટી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે ઇન, ઓન, નિયર અને અંડર શીખી ગયા, ખરું ને? તો આજે આપણે કંઈક નવું શીખીશું. લેટ્સ લર્ન સમથિંગ ન્યૂ. કમ મનોહર એન્ડ કમ રીમા. શી ઇઝ રીમા. મનોહર ઇઝ બિહાઇન્ડ રીમા. મનોહર ઇઝ બિહાઇન્ડ રીમા. સિટ ડાઉન. Now look here. It is a box. It is a ball. Where is a ball? A ball is behind the box. A ball
is behind the box. Where is the ball? Behind the box. Very good. Ball is behind the box. Yes, please come in. What is your name? Fanny. Yes, come in. What is your name? Munno. Yes. Now, see. Fanny is in front of Munna. Fanny is in front of Munna. And Munna is in front of Fanny. Now sit down. Now please come in. What is your name? Jyoti. Jyoti, yes. She is Jyoti. And it is table. Now see, Jyoti is in front of the table. Jyoti is in front of the table. The table is in front of Jyoti. So, Vidyarthi Mitro, tumne samjhai gayu ne? Behind and in front of. Have aapne in, on, under, near, behind and in front of. Samajhva mate kitlak chitro joye. Let's see on the screen. Look here. Aa chitra ma jo. She is Rehana. And it is her kitten. It is her kitten. Kitten is in her hand. Kitten is in Rehana's hand. Now you see, that is kitten. Where is kitten? Kitten is under the bed. Kitten is under the bed. Where is kitten? Very good. Where is kitten? Kitten is under the bed. Now where is kitten? On the bed. Very good. On the bed. Now where is kitten? She is Rehana. And kitten is behind Rehana. Kitten is behind Rehana. Now you can see kitten. Where is kitten? It is ball. And where is kitten?